નમસ્તે ખેડૂત મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે અગત્યના ત્રણ નિર્ણય જે સૌથી મોટા યોગ્ય છે. તો મિત્રો, જમીન વીજળી અને પાક નુકસાન અંતર્ગત સરકાર દ્વારા જે સૌથી મોટો નિર્ણય જે બદલાશે નિયમ, એ અંતર્ગત સંપૂર્ણ માહિતી જાણીશું. તો જો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અધ્યક્ષતા અને જે રાજ્યમંત્રી મંડળની કેબિનેટ બેઠક યોજાઈ હતી, જે બાદ રાજ્ય સરકાર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે વીજ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવા બાબતે ટૂંક જે ખેડૂતોની કપાતી જમીન મામલે નુકસાન સામે સહાયમાં વધારો કર્યો છે. ઓનલાઈન જંત્રીના દરો 200% લેખે વળતર ચૂકવવામાં આવશે. તો આ રીતે ખેડૂતોની જમીન બચાવી શકાશે. તો ઋષિકેશ પટેલે જણાવ્યું કે પહેલાં એવું હતું કે ટ્રાન્સમિશન લાઇન સીધી લઈ જવામાં આવતી હતી. તો મિત્રો, બાજુમાં સરકાર કે ખરાબાની જમીન હોવા છતાં, કારણ કે વીજ ટ્રાન્સમિશન લાઇન ખર્ચા વધી જતો હતો, પરંતુ હવે લાઇન ચાલતી હોય તેવી બાજુમાં ખરાબોની જમીન કે સરકારી જમીન હોય તો ત્યાંથી લાઇન લઈ જવામાં આવશે. આ રીતે ખેડૂતોની જમીન છે એ બચાવી શકાશે, જેમાં વીજ લાઇન જે ખર્ચા વધશે પણ વીજ કંપનીઓ ભોગવશે. તો મિત્રો, આપણે જાણીએ કે તમે જાણતા હશો કે જો જે વીજળી લાઇન જે લઈ જવામાં આવે છે તો અમુક જે ખેડૂતોની જમીન છે એની અંદરથી લઈ જવામાં આવે છે. પણ મિત્રો, હવે ખેડૂતોની જમીન છે એ બચાવી શકાશે, એટલે કે હવે ખેડૂતોનો નિર્ણય એ અંતર્ગત સરકારે લીધો છે કે બાજુમાં ખરાબાની જમીન હોય તો ત્યાંથી જ વીજ લાઇન લઈ જવાશે, જે તમામ ખર્ચા છે એ વીજ કંપનીઓ ભોગવશે. તો મિત્રો, વધુમાં આપણે જાણીએ કે 2024-25ની ગ્રાન્ટ પણ 1 એપ્રિલ 2024ની રિલીઝ કરાશે. તો ટ્રાન્સમિશન લાઇનમાં વળતરને લઈને જંત્રીએ કહ્યું છે કે આ નક્કી કરાયેલી વળતર સહાય હવે પછીના કિસ્સામાં લાગુ પડશે. તેમણે જણાવ્યું કે 2024-25માં બજેટમાં વહીવટી બાબતે માટે રજૂ થયેલા ચાલુ બાબતે પૈકી 2219 એટલે કે 28.54% વહીવટી બાબતે મંજૂરી આપી હતી. તો બજેટની નવી બાબતે જેમાં 960 હતી, જેમાંથી 643 એટલે કે લગભગ 67% નવી બાબતો પણ મંજૂરી આપી દીધી છે. તો વર્ષ 2024-25ની ગ્રાન્ટ 1 એપ્રિલ 2024ના રોજ રિલીઝ કરી દેવામાં આવશે. તો મિત્રો, વધુમાં છે કે જંત્રીના દરો 200% લેખી ગણતરી કરી વળતર ચૂકવવામાં આવશે, એટલે કે ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે યોજના અંતર્ગત. તો જે 200% જંત્રી લેખી ગણતરી છે એ કરી એ ખેડૂતોને ચૂકવાશે. ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે ખેડૂતોને ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ, ઝાડ થતા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરો વધારો કરવામાં આવ્યો છે. તો પ્રવર્તમાન માર્ગદર્શિકા કરાયેલા સુધારા અંગે વાત કરતા મંત્રી દેસાઈએ જણાવ્યું છે કે ટ્રાન્સમિશન ટાવરના કારણે ટાવર આધારિત વિસ્તારની જમીન નુકસાન પેટે વળતર ચૂકવવામાં આવશે. તો મિત્રો, આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે તે સમયે સ્થળ સરકારશ્રીના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રીના દરો 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીના જો કોઈ સુધારો કરવામાં ના આવે તો વાર્ષિક 10% લેખે વધારો, ચક્રવૃદ્ધિ વ્યાજને વધારો જે છે એ પણ ધ્યાને લેવામાં આવશે. તો મિત્રો, વધુમાં છે કે જેમણે જણાવ્યું છે કે રાઇટ ઓફ વે કરોડોની વાત કરતા ઉમેર્યું છે કે ટ્રાન્સમિશન લાઇનના કારણે જમીનના મૂલ્યમાં થતા ઘટાડો એ અંગે સરકાર દ્વારા ચૂકવવામાં વળતરનો સુધારો કરાયો છે. તો જમીન માલિકો જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇન પહોળી થતાં લંબાઈની અને નુકસાનલક્ષી જમીનના વિસ્તારોમાં 15%ની જગ્યાએ 25% મુજબ વળતર ચૂકવવામાં આવશે. તો આ વળતર જે તે સમયે સ્થળના સરકારશ્રીના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રીના દરો 200% લેખે હવે ચૂકવવામાં આવશે. તો ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી લાઇન પસાર થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. તો મિત્રો, ગૌચરની જમીન ઉપલબ્ધ હોય તો ત્યાંથી જે આપણે વાત કરીએ તો જે વીજ લાઇન છે એ લેવામાં આવશે. મિત્રો, જે સરકારી જમીનમાંથી જ હવે ગૌચરની જમીન સરકારી જમીન છે ત્યાં જ હવે વીજ લાઇન લેવામાં આવશે. મિત્રો, પહેલી બાબત એ છે કે સરકાર દ્વારા નિર્ણય એ લેવામાં આવે છે કે જે ખેડૂતોની જમીન છે એ બચાવી શકાશે કે હવે તમારા ખેતરમાંથી હવે વીજ લાઇન લેવામાં આવશે નહીં. બીજી બાબત એ છે કે જમીનની જંત્રી અંતર્ગત જે નુકસાન છે ખેડૂતોને થયું છે એ હવે જે પહેલાં 15% હતું એ વધારીને 25% લેખે તમને નુકસાન પેટે આપવામાં આવશે. તો આ અંતર્ગત ખેડૂત ખાતેદારો અંતર્ગત સૌથી મોટો લાભ મળશે જે ખેડૂતોની જમીન નુકસાન છે થયું છે
એ અંતર્ગત ત્રણ બાબતો સરકારે જારી કરી છે. તો મિત્રો, જે વળતર ગુજરાત સરકાર દ્વારા 14-8-2017 ઠરાવ ડિસેમ્બર 2021 સુધારો કરીને વળતરનો વધારો પણ કરવામાં આવ્યો છે. તો મિત્રો, હવે ખેડૂતોને ડબલ લાભ મળશે. તો આથી સંપૂર્ણ માહિતી જાહેર મિત્રો માત્ર જય કરવી ગુજરાત.